અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને આજે સવારે પચાસથી વધુ લોકોએ વીજલપુર વોર્ડની સબ ઝોનલ ઓફિસ ખાતે ભેગા થઈ હોબાળો કર્યો હતો અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ આજે સવારે પચાસથી વધુ લોકોએ વિજલપુર વોર્ડની સબ ઝોનલ ઓફિસ ખાતે ભેગા થઈ હોબાળો કર્યો હતો છેલ્લા ત્રણ મહિનાથી વેજલપુર ગામમાં આવેલી સોસાયટીઓમાં ઓછા પ્રેશરથી અને કેટલાક ઘરોમાં તો પાણી જ આવતું નથી જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરોને અનેક વખત રજૂઆતો પણ કરી છે છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ હજી સુધી ન આવતા આજે સવારે વિજયપુર ગામના અને આસપાસની સોસાયટીના લોકોએ ભેગા થઈને સબ ઝોનલ ઓફિસ ખાતે હોબાળો મચાવી અને ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી વેજલપુર વિસ્તારના સ્થાનિક રહેવાસી પરીક્ષિતે જણાવ્યું હતું કે વેજલપુર ગામ અને નજીકમાં આવેલી મધુરલક્ષ્મી સોસાયટી અને સાયના સોસાયટી સહિતની સોસાયટીઓમાં છેલ્લા ત્રણ મહિનાથી ઓછા પ્રેશરથી જ પાણી આવે છે આ ઉપરાંત કેટલાક ઘરોમાં તો પાણી આવતું જ નથી પહેલાં સવારે એક કલાક અલગ અલગ સમયે પાણી આવતું હતું પરંતુ હવે સવારે દસ વાગ્યે એક જ ટાઈમમાં બધી જ જગ્યાએ પાણી આવતા આ સમસ્યા ઊભી થઈ છે કોર્પોરેશન પાસે અધિકારીઓને રજૂઆત કરતાં તેઓ જણાવે છે કે તમારી સોસાયટીની પાણીની પાઇપલાઇનોમાં ખરાબી હશે જેના કારણે આ સમસ્યાઓ સર્જાતી હશે લાવી દઈશું પરંતુ તેઓ હજુ સુધી આનું કોઈ જ નિરાકરણ લાવી શક્યા નથી જેથી આજે મોટી સંખ્યામાં લોકોએ સબ ઝોનલ ઓફિસ ખાતે ભેગા થઈને રજૂઆત કરી હતી વિજલપુર વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોએ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે પત્ર લખીને પણ રજૂઆત કરી હતી કે અમારા વિજલપુર ગામમાં આવેલી સોસાયટીઓમાં પાણી ઓછા પ્રેશરથી આવે છે નિયમિત રીતે પાણી ન આવતું હોવાથી સમસ્યાઓ સર્જાય છે પહેલાં વિજલપુર વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીમાંથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો પરંતુ હવે મકરપા ગામની પાણીની ટાંકીમાંથી પાણીનો સપ્લાય કરવામાં આવતું હોવાથી આ સમસ્યાઓ ઊભી થઈ છે છતાં પણ અધિકારીઓએ આ બાબતે ધ્યાન નથી આપ્યું જેથી ફરીથી વેજલપુર વિસ્તારની પાણીની ટાંકીમાંથી પુરવઠો સપ્લાય કરવામાં આવે તો પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે છે